બાળ મિત્રો ધોરણ 7 સત્ર 2 પાઠ 2 સિંહની દોસ્તીમાં આપનું સ્વાગત છે. સિંહની દોસ્તીના સદ્ય અભ્યાસ આપણે જોઈએ. પ્રશ્ન પહેલો છે, વિકલ્પો પસંદ કરવાના છે. તો એમાં પહેલો છે, જોઈને આંખો ઠરે એવો મોલ ખેતરમાં ઊભો છે એટલે એનો જવાબ આવશે મોલ લીલોછમ છેખો. બીજા નંબરનો, સિંહ ઢગલો થઈને ઢળી પડે છે કારણ કે આખા શરીરે લોહી લુહાણ થઈ ગયો હતો, તો એનો જવાબ આવશે ક. દરબારને ત્યાં તો સિંહની ચોકી એટલે તેનો જવાબ આવશે સિંહ દરબારના ઘેર જ રહેતો હતો ગ. આગળ જોઈએ 4 નંબર, સિંહની દોસ્તી પાઠ કયા વિસ્તારનો છે? તો ગીર વિસ્તારનો છે, તો જવાબ આવશે ક. પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. ચોમાસું પૂરું થતાં લોકો કયા કામે લાગ્યા છે? તો ચોમાસું પૂરું થતાં લોકો લણણીના કામે લાગ્યા છે. બીજા નંબર, એક દિવસ નમતા બપોરે દરબાર માત્રાવાળાએ નદીમાં શું જોયું? તો દરબાર માત્રાવાળાએ નદીમાં સિંહ અને સિંહણને જોયા. સિંહ નદીના કાંઠે કેટલા દિવસ બેસી રહ્યો? તો સિંહ નદીના કાંઠે 2-3 દિવસ બેસી રહ્યો. સિંહ અને મગર વચ્ચે યુદ્ધ કેમ થયું? તો સિંહને સિંહણનો બદલો લેવો હતો એટલે યુદ્ધ થયું. ગામના લોકોએ કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક કયું જોયું? તો દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો એ કૌતુક જોયું. આગળ જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો. સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની ઈચ્છા દરબારને કેમ થઈ? તો મગરે સિંહણને મારી નાખ્યો એટલે સિંહ સિંહણના મોતનું વેર કેવી રીતે વાળે છે એ જોવું હતું, એ માટે એમને જોવા જાણવાની ઈચ્છા થઈ. સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો હતો? સિંહ સિંહણના મોતનું વેર વાળવા મગરની રાહ જોઈ અને સિંહ નદીના કાંઠે બેસી રહ્યો હતો. આગળનો પ્રશ્ન, દરબારના માત્રાવાળાએ સિંહની સેવા ચાકરી શી રીતે કરી? તો દરબાર માત્રાવાળાએ ભેખડો ઉતરી સિંહ પાસે ગયા, સિંહના જખમ સાફ કર્યા, વનસ્પતિ ત્યાં પાંદડા વાટી જખમ પર પાટા બાંધ્યા, સિંહના શરીર પર શીતળજળનો છંટકાવ કર્યો, આ રીતે સિંહની સેવા ચાકરી કરી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5, સિંહ પોતાના જીવનદાતા મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો છે, આવું કઈ રીતે કહી શકાય? તો દરબારના મૃત્યુની વેદના માણસો વાણી દ્વારા રજૂ કરી શકતા, પણ સિંહ તો મૂંગો પશુ હતો એટલે આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. સિંહ સ્મશાન યાત્રામાં જોડાયો, બળતી ચિતાની સામે બેસી રહ્યો, તો આ ઉપરથી કહી શકાય કે અંતરમાં જ વસમો આઘાત વેઠી રહ્યો હતો. તમારા જીવનમાં બનેલા પ્રાણી પ્રેમના પ્રસંગ વિશે કહો. તો મારા જીવનમાં તો ભાઈ એવું કોઈ બન્યો નથી, પક્ષી પ્રેમ બને છે. કોઈ ચકલી પાડી હતી તો એનું મૃત્યુ થયું તો મને બહુ દુઃખ થયું હતું. તો આ રીતે એ ચકલી હતી તો હું જ્યાં જઉં ત્યાં મારી સાથે આવતી, ખભા ઉપર બેસી જાય, મોઢા ઉપર પ્રેમ કરે, એ રીતે પ્રેમ થયો હતો પક્ષી પ્રેમ. તમારા જીવનમાં કોઈ આવો પ્રસંગ બન્યો હોય તો તમે કહી શકો છો. આગળ જોઈએ, સૂચવ્યા મુજબ કરો. પાઠમાં આવતા હોય તેવા ઉપરાંત તમે જાણતા હોય તેવા પ્રાદેશિક શબ્દોની યાદી બનાવો. તો એ શબ્દો જોઈએ તો માથોડા, વાસચાળ, સેલાર, ગુનો, વેકુર વગેરે શબ્દો છે, રૂવાડા વગેરે. હવે એ શબ્દોને તમારી યાદીના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. હવે વાક્ય પ્રયોગ કરીએ આપણે. માથોડા, તો નદીને કાંઠે 2 માથોડા ઊંચી ભેખડો હતી. વાસચાળ શબ્દનો વાક્ય પ્રયોગ કરીએ તો છોકરા વાસચાળ પાણીમાં તરે છે. સેલાર, તો છોકરા પાણીમાં સેલારા મારે છે. ગુનો, તો નદીના પાણીમાં ગુનો જોવા મળે છે. વેકુર, તો વેકુરમાં છોકરા રમે છે. અને રૂવાડા, તો કિનારે ઉભેલાના રૂવાડા ઊભા થઈ ગયા. હવે આગળ જોઈએ, આ વાક્યનો ઉપયોગ કરી અર્થસભર ફકરો બનાવવાનો. તો અહીંયા આપણે ફકરો બનાવીશું. નદીના કાંઠે 2 માથોડું ઊંચી ભેખડો છે, એ નદીના વાસચાળ પાણીમાં છોકરા સેલારા મારે છે, નદીના પાણીમાં ગુનો છે, કેટલાક છોકરા નદીના વેલુરમાં રમી રહ્યા છે, કેટલાક તરતા તરતા ગુના તરફ ગયા, કિનારા ઉભેલાના રૂવાડા ઊભા થઈ ગયા. હવે આગળ જોઈએ, આ ફકરાને યોગ્ય શીર્ષક આપો. તો આ ફકરાને આપણે યોગ્ય શીર્ષક આપવું હોય તો છોકરાઓની મસ્તી અથવા તો નદી કિનારે, એ રીતે એનું આપી શકાય શીર્ષક. હવે આગળ જોઈએ, તમે બનાવેલી પ્રાદેશિક શબ્દોની યાદીમાંથી મનપસંદ 10 શબ્દો લઈ તેને શબ્દકોષના ક્રમમાં ગોઠવો. તો અહીંયા 10 શબ્દો આપણે લીધા છે અને શબ્દકોષના ક્રમમાં પણ ગોઠવી દીધા છે. જો અહીંયા ખાતર, ખાતર પછી ઘૂમરી આવશે, ઢોલિયો, પછી માથોડા, રૂવાડા, વાસચાળ, વેકુર, લારા, સુનમુન અને સંચળ. તો આ રીતે આપણે શબ્દોને શબ્દકોષના ક્રમમાં, સોરી અહીંયા સંચળ અને પછી સુનમુન આવશે, સુનમુન. તો આ રીતે એને શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે. આગળ જોઈએ,
આ પાઠમાંથી રૂઢિપ્રયોગો શોધી તેના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો અહીંયા રૂઢિપ્રયોગો આપેલા છે, રૂવાડા બેઠા થવા, તો બી ખરો કે આશ્રયના કારણે શરીર પરના વાળ ઊભા થવા. તો વાક્ય પ્રયોગ કરીશ, રાતે અચાનક બારણું ખોકડતા રૂવાટા બેઠા થઈ ગયા. ખાતર પડવું, તો ચોરી થવી. શિયાળાની ઠંડીમાં ચોરોએ ખેતરમાં ભેંસો લઈ જઈ ખાતર પાડ્યું. સંચળ થવું એટલે અવાજ થવો. અચાનક ખેતરમાંથી દીપડા જેવો સંચળ થયો. કારી ન ફાવી એટલે યુક્તિ સફળ ન થવી. તો મગર સિંહને ખેંચી તો ગયો પણ કારી ન ફાવી શક્યો. જીવ સટોસટનો જંગ ખેલવો એટલે જીવન મરણની લડાઈ કરી. મગર અને સિંહ વચ્ચે જીવ સટોસટનો જંગ ખેલાયો. જાનની બાજી લગાવી એટલે કે જાન જોખમમાં મૂકીને કામ કરવું. તો કૂવામાં બાળક પડી ગયો તો એક બહાદુર છોકરાએ જાનની બાજી લગાવી બાળકને બચાવ્યો. આગળ જોઈએ, નીચેના વાક્યના પ્રકાર ઓળખવાના છે. તો પ્રકાર આ પહેલું વાક્ય છે એને નિર્દેશાર્થક વાક્ય કહેવાય. બીજા વાક્યને નિર્દેશાર્થક વાક્ય કહેવાય. અહીંયા ત્રીજું વાક્ય છે તો એની પાછળ પ્રશ્નાર્થ છે તો પ્રશ્ન વાક્ય કહેવાય. હવે અહીંયા ઉદ્ગાર ચિહ્ન તે ઉદ્ગાર વાક્ય કહેવાય. અહીંયા નિર્દેશાર્થક વાક્ય, અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે તો ઉદ્ગાર વાક્ય, ઉદ્ગાર ચિહ્ન છે તો ઉદ્ગાર વાક્ય. અને આઠ નંબરનું પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ ચિહ્ન છે તો પ્રશ્નાર્થ વાક્ય. આગળનું વાક્ય છે નિર્દેશાર્થક વાક્ય. અને છેલ્લે ઉદ્ગાર ચિહ્ન આપેલું છે તે ઉદ્ગાર વાક્ય કહેવાય. આ વાર્તામાં માત્રાવાળા દરબાર ઘવાયેલા સિંહની સારવાર કરી જીવતદાન આપે છે. અન્ય કોઈ પ્રાણી ઘવાયેલું જુઓ તો તમે શું કરી શકો એ વિશે વિગતવાર નોંધ લખો. દાખલા તરીકે ગાય, કૂતરું એ ઘવાયેલું હોય તો આપણે શું કરીએ? તો પહેલાં તો એના ઉપર મલમ પટ્ટી કરીને પછી એને દવાખાને, ભેંસોના કે ડૉક્ટર હોય પશુઓના ડૉક્ટર એને આપણે બોલાવીએ અને એની સારવાર કરાવીએ. તો આ પાઠનો સ્વાધ્યાય અભ્યાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળના પાઠના સ્વાધ્યાય અભ્યાસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.